અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ રામજી મંદિર ખાતે થોડા દિવસ અગાઉ અયોધ્યાથી અક્ષત ચોખાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે ઇકબાલગઢ ગામના ગ્રામજનોએ અયોધ્યાથી આવેલ અક્ષત ચોખાનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને ઇકબાલગઢ રામજી મંદિર દ્વારા અમીરગઢ તાલુકાના 57 વધુ ગામોને અક્ષત ચોખાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે 5 દિવસથી અમીરગઢ તાલુકાના ગામોના મંડળો દ્વારા અક્ષત ચોખાનું આમંત્રણ લેવા ઇકબાલગઢ રામજી મંદિર ખાતે પહોંચતા ઇકબાલગઢ રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાની પાવન ધરતી પર ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે. 22 જાન્યુઆરી શ્રી રામચંદ્ર ભગવાનજી નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, તે નિમિત્તે ત્યાંથી અક્ષત પૂજની અક્ષત અમારા તાલુકામાં આવી ગયા છે. તાલુકામાં અક્ષત દરેક મિત્રો, દરેક કાર્યકર્તા, દરેક ભગવાન દ્વારા દ્વારા 25,000 ઘર સુધી પહોંચાડવાનું કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ગામે ગામ થી સાધુ સંતો ના આશીર્વાદ થી બેન્ડ ડીજે ના તાલ થી ગામડાઓમાંથી લોકો ઉત્સાહ ભેરા રામજીના ચોખા અયોધ્યાથી ઇકબાલગઢ રામજી મંદિરે આવ્યા હતા. અમે અન્નીવાડાથી કાળાબાવશીની જગ્યાથી બધા ભાવિ ભક્તો ભેળા થઈ વાતે ગાતે ડીજે હાથે ખૂબ મોટી સંખ્યામાં હારાઈ ભેળા થઈ અને ચોખા લાઈ કાળાબાવશીની ધૂણે ત્યાં ડુંગરપુરી મહારાજની ધૂણે નામથી પ્રખ્યાત છે અમીરગઢ તાલુકામાં. બહુ વિશાળ જગ્યા છે અમીરગઢ તાલુકામાં. અન્નીવાડા ગાજણા ગામ જેરાજ પાટ બાજુમાં આવેલી છે. અહીંથી બધા હળી મળી ચોખા લાવી બાવશીને ધૂણીએ ચડાવી અને કાલે પૂરા ગામમાં ઘર ઘર એ ચોખાના અમારો એવો વિચાર છે, બધાને ઘરે ઘરે પહોંચે એવી રામજી અમારા ઉપર કૃપા કરે ઓર આશીર્વાદ રાખે ઓર 37 કુંભમાં આશીર્વાદ વિનો રહે ઓર વ્યસન મુક્ત બને સમાજ ઓર 80 પ્રગતિ કરે ઓર સમાજ અચ્છે રસ્તે ચાલે એવી આશા રાખો. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. અયોધ્યાથી અક્ષત આવેલા હતા રામજી મંદિર ઇકબાલગઢ ખાતે, તો અરણીવાડાના ગામજનો બધા ભેગા થઈ કાળાબાવજીના આશ્રમથી સાધુ સંતો સાથે અમે રામજી મંદિર ઇકબાલગઢ પહોંચ્યા. ડીજે સાથે બાઇક સવારી હતી, ગાડીઓની સવારી, રિક્ષાઓ, ટ્રેક્ટરો, બહુ મોટી સંખ્યામાં પબ્લિક અમારી રામજી મંદિર ઇકબાલગઢ ખાતે પહોંચી. ત્યાં અમારું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાંથી અમને અક્ષત, કંકુત્રી અને જે પણ આવેલી હતી કંકુત્રી તે અમને સોંપવામાં આવી. એ અમે લઈને કાળાબાવજીના મંદિરે, આશ્રમે, ડુંગરપુરીના મંદિરે મૂકવામાં આવી છે. જે ગામ લોકો કાલે ભેગા મળીને હર બધાના ઘરે પહોંચે એવું અમે કાર્ય કરીશું. કોઈ ઘર ના રહી જાય, અયોધ્યાના અક્ષત જે આવેલા અક્ષતથી વંચિત ના રહી જાય. અને જે રામ માટે જે 500 વર્ષ પહેલાં જે આપણા પૂર્વજો ખપી ગયા, જેની આપણને જે આજે આઝાદી મળી છે રામ મંદિરને લઈને, એટલે બોલો શ્રી રામ. અયોધ્યાથી જે આપણા પવિત્ર અક્ષત આવ્યા છે, એ અક્ષત લેવા માટે આજે આપણે અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામથી બધા સર્વ ગામજનો આવ્યા છે. દરેક ગામજનોમાં અંદર એક અલગ આનંદ દેખાઈ રહ્યો છે અને દરેક આ અક્ષત ધૂમધામથી અમારા ગામ લઈ જશે અને પછી દરેક ઘરે ઘરે પહોંચાડશે. જય શ્રી રામ.